નવસારી જિલ્લામાં આજે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારીના વિજલપુર, કાલિયાવાડી, કમેલા રોડ અને નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના વાંજણા ગામ, તલાવચોરા અને ચીખલી ગામમાં વિસ્તારના 6 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા 15 દિવસથી નવસારી જિલ્લામાં નીકળતા કોરોનાના કેસોથી ચિંતિત છે. કોરોનાના વધુ કેસો સુરત ખાતે નોકરી કરતા અને ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો અને અન્ય ફેક્ટરી અથવા ઓફિસમાં કામ કરતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળે છે. નવસારી શહેર સહિત જિલ્લામાં આવેલ દુકાનો અને અન્ય જાહેર સ્થળોએ લોકોમાં જાગૃતિના અભાવના કારણે વહીવટીતંત્ર પણ ચિંતિત છે. જે અર્થે લોકોને માસ્ક પહેરી સામાજિક અંતર રાખવા સાથે સમાજને કોરોના રોગના ચેપથી બચાવવા માટે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે. નવસારી જિલ્લામાં કુલ 200 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 90 દર્દીઓ કોરોનાને માત આપતા નવસારીમાં હાલ 103 દર્દીઓ સારવાર હેઠળ હોવાથી આરોગ્ય વિભાગની ટીમ સાથે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બનવા પામ્યું છે. હિતેશ વધેરા, ZSTV, નવસારી. નવસારી જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી કોરોનાના વધતા જતા કેસો એક ચિંતાજનક પરિસ્થિતિ ઉપસ્થિત કરેલી છે. લોકોની અંદર અનલોક થયા પછી જાણે કે કોરોના મુક્ત થઈ ગયા હોય એવી એક પ્રતીતિ થતી હોય એવું જણાય છે. અને લોકો નિર્ભય થઈને માસ્ક પહેર્યા વગર, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર ટોળામાં ભેગા થાય છે, સોસાયટીમાં પણ બધા સાથે મળીને બેસે છે. આ બધા કારણોસર આપણને ખ્યાલ નથી કે કોના શરીરની અંદર કોરોનાના વાયરસનો ચેપ લાગેલો છે. અને આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવીએ તો કદાચ વધુને વધુ કેસો નોંધાવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને વેપાર ધંધાની જગ્યાએ પાન ગલ્લા હોય કે કોઈપણ પ્રકારના ખાણીપીણીના ગલ્લા હોય કે ખાણીપીણીના સ્થળો પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ જ જરૂરી છે. અને તમામ લોકો માસ્કનો ઉપયોગ કરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને 2 વ્યક્તિ વચ્ચે 1 મીટરનું અંતર રાખે એ ખૂબ જ જરૂરી છે. નોકરી, ધંધા, વેપાર આ બધી જ જગ્યાઓ ઉપર આ કાળજી અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. હાલમાં નવસારી સિવાય અન્ય જિલ્લામાં નોકરી કરતા અને અપડાઉન કરતા વ્યક્તિઓની અંદર પણ આના સંક્રમણનું પ્રમાણ વધારે છે. ધીમે ધીમે આ સંક્રમણ નવસારીના સ્થાનિક લોકોની અંદર પણ વધતું જાય છે. તો આ સમયે દરેક વ્યક્તિએ અંગત કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. 2 દિવસ અગાઉ માન્ય ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ડાયમંડ એસોસિએશન તેમજ અન્ય વેપારી મંડળ સાથે એક મિટિંગ, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો સાથે એક મિટિંગ યોજવામાં આવેલી હતી. અને એ લોકો સાથે પણ ચર્ચા કરીને કે ખાસ તમારા જે કામ ધંધાના સ્થળો, ઓફિસો, વેપાર ધંધાની જગ્યાઓ ઉપર આ તમામ કાયદાઓનું પાલન થાય તો જ આપણે આ સંક્રમણનું પ્રમાણ ઘટાડી શકીશું. જે કોઈ વ્યક્તિઓને તાવ, શરદી, ખાંસી જેવા સામાન્ય લક્ષણો જણાય એના પહેલા જ દિવસથી નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરે અને યોગ્ય સારવાર અને નિદાન કરાવે એવી મારી આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર નવસારી તરફથી અપીલ છે.